તો આજના જમાના વિડીયો છે એ છે આ મંદિરનો. આનું શંકરજીનું મંદિર છે અને એનું નામ છે શાંતળિયા મહાદેવ. તો હવે હું તમને આની કંઈક બહુ મોટી હિસ્ટ્રી છે કૃષ્ણ ભગવાનનું ને એનું કંઈક છે જે મને બહુ નથી ખબર. એ લખેલું હતું તે વાંચ્યું પણ છતાં એના જે પૂજારી છે એની આગળથી હજી હું જાણીશ. અને આ બધું હું તમને કહવાની પહેલે પ્લીઝ અમારા વિડીયોને ચેનલને બંનેને લાઇક ને સબસ્ક્રાઈબ કરો. ઓકે, તો ચાલો હવે જઈએ દર્શન કરીએ ને આની શું હિસ્ટ્રી છે એ પણ હું તમને કહું અંદર. અને જે સણોસરા છે ત્યાંથી તમે આવવું હોય તો પણ તમે આવી શકો. ત્યાંથી ખાલી 4 કિલોમીટરનો જ રસ્તો છે. હવે અમે ફાઇનલી જે મેઇન મંદિર છે ત્યાં આવી ગયા છીએ. અને હવે આની શું હિસ્ટ્રી છે હવે એ પણ આપણે જાણીએ. આની શું હિસ્ટ્રી છે? ભગવાન કૃષ્ણ ભગવાને એના વરદ હસ્તે સુદામાજીની હાજરીમાં પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે. પુરાતની મંદિર છે. ભગવાન કૃષ્ણ અહીંયા એમના ગુરુની યાદમાં આવ્યા હતા. એના ગુરુની યાદમાં ભવ્ય ભંડારો કર્યો હતો. એના અનુસંધાને ભગવાન શિવની સ્થાપના કરી હતી. અને ત્યારથી આ પુરાણ આદિકાળથી 5,500 વર્ષ પુરાતની મંદિર છે. આ મંદિરની પૂજા ભોગવટો અમારી પાસે પણ 500 વર્ષથી છે. અમારા વંશ પરંપરાગત 8-10 પેઢીથી પૂજા ચાલી આવી છે. ભગવાન શિવની આરાધ્ય દેવ છે. તો અહીંયા અમને ખબર પડી કે આ જે 2 શિવલિંગ છે એ હિસ્ટ્રી કંઈક છે એની. તો શું છે હિસ્ટ્રીમાં? તો એવું છે, કૃષ્ણ ભગવાનના ગુરુ ચાંદીપની ઋષિ હતા. એમનો મૂળ આશ્રમ ઉજ્જૈન. ચાંદીપની ઋષિની ઉત્તરાવસ્થા મતલબ છેલ્લી અવસ્થા દરિયામાં અહીંયા રહેતા હતા. એને ભગવાન શિવની સ્થાપના કરી હતી અને એને લિંગની સ્થાપના કરી છે. કૃષ્ણ ભગવાન અહીંયા આવી અને એની પ્રાણ પ્રતિષ્ઠા કરી. એટલે 2 શિવલિંગ? હા, 2 શિવલિંગ સુદામાજીના અધ્યક્ષ સ્થાને કૃષ્ણ ભગવાને સ્થાપના કરી છે. હંમેશા તમે શિવજીના મંદિરે જતા હશો તો તમને ખબર હશે કે સામે એક પોટી હોય જ, પણ અહીંયા એક ને બે છે, એક આ નાનું ને સામે મોટું. તો એની કંઈક હિસ્ટ્રી હશે જ. તો હવે હું તમને એની હિસ્ટ્રી જાણીશ અને તમને પણ બતાવું કે શું છે આની હિસ્ટ્રી. આ મંદિરમાં હંમેશા એક જ નંદીની જેમ હોય છે, તો અહીંયા બે છે, એક નાની એક મોટી. એની કંઈક હિસ્ટ્રી છે, ખાસિયત છે? એક નંદી તો ભગવાન શિવની મોર હોય જ છે. આ બીજો જે નંદી છે એ ઓરિજિનલ સાંઢ હતો અને એમાંથી એની વાંસે ખટકી લોકો પડ્યા, અહીંયા આવીને પથ્થર થઈ ગયા. ઠીક, અચ્છા, એટલે આ તો સાચું જ સાચું છે. આની ઉપર મીઠાની માનતા કરવાથી કોઈ પણ ચામડીનો રોગ હોય તો ચામડીનો રોગ મટી જાય. અચ્છા, એટલે આ મીઠું એની માટે રાખે છે. તો તમે મને જરાક જણાવશો માનતાઓને આ બધું, રસોઈવાનું અને એનું ભગવાન શિવને થાળ ધરાવવા માટે લાડુ દાળ ભાત શાક વગેરે વગેરે ઘણી પ્રકારની માનતાઓ છે. ઘણા 56 ભોગ હુંદીના ભોગ ધરાવવામાં આવે છે. લોકો અહીંયા આવે છે હોંશે હોંશે, ભગવાનને થાળ ધરાવીને પોતાની માનતા પૂરી કરીને જતા રહે છે. ઠીક. આજે તમે જોવો છે બાપુનો ધૂણો, પણ હવે એ આપણી વચ્ચે નથી રહ્યા. અને પહેલાં અહીંયા ધૂણો કરતા તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા બધું હજી એનો સામાન છે. અને જે ઓલો ધૂણો છે એ કેટલા વર્ષ? એ ધૂણો એ છેલ્લા 200 વર્ષથી આ જગ્યાનું બાંધકામ થયું ત્યારનો છે. બાપુ કેશુપરી બાપુએ ધૂણો કરાવેલો છે અને વ્યવસ્થિત પૂજા અર્ચન કરેલો છે.
આ તમે જાણકારી દીધા માટે આભાર. આ સાંઠળીએ મહાદેવ છે, ત્યાં તમારે આવવું હોય તો ગારિયાધારથી પણ તમે અહીંયા આવી શકો ને. બહુ સરસ મંદિર છે, તો એકવાર તો મુલાકાત લેજો જ. તો તમારે અહીંયા આવવું હોય મંદિરે દર્શન કરવા જોવા આવવું હોય તો તમે જરૂર એક વખત તો અહીંયા આવજો જ. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ અમારા વિડીયોને અમારી ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. ને જે નીચે નંબર દીધેલો છે એમાં તમારને પણ કોઈ આવી હિસ્ટ્રી જગ્યા વિશે ખબર હોય તમને પ્લીઝ આ નંબર ઉપર કહેજો. તમને કોમેન્ટમાં કહેજો તો અમે જઈને પૂરી ટ્રાય કરશું એ વિડીયો બનાવવા માટે. અને તમે મને સોશિયલ મીડિયા પર તમે ફોલો કરી શકો છો. ચાલો, ટિલ ટેક કેર એન્ડ બાય બાય, વિલ મીટ ઇન નેક્સ્ટ વિડીયો.